Halleluja! Halleluja! Wer ist Gott? Wer ist Gott? Gott ist gut? Alle rein! Ja, aber nur Boche, ke Prabhu, aber Sate Balai, ne, Balur Oche. કારણ કે આપણે એને માન આપ્યું છે, જેને માન આપે છે તેને પ્રભુ પણ માન આપે છે. પ્રેઝ ગોડ. આપણી મુલાકાત લે છે, આપણને પ્રેમ કરે છે. પ્રભુનો આભાર માનવો જોઈએ કે આપણને રોજ સંગત આપે છે અને એના વચનોથી આપણને પ્રકાશ આપે છે. હું વચ્ચે અભ્યાસ કરતો હતો આના વિશે કે બાઇબલમાં પ્રાર્થનાવાદી કયો માણસ છે. આમ તો બધા લોકો પ્રાર્થનાના સેવકોને બધાની પ્રાર્થના પ્રભુએ સાંભળી છે, દેવે સાંભળી છે. પણ એક મુખ્ય જે પાત્ર છે, યાકુબના પત્રમાં લખેલું છે, 5મો અધ્યાય તેની 17મી કલમ, એલિયા સ્વભાવે આપણા જેવો માણસ હતો, પણ વરસાદ ન પડે, વરસાદ ન વરસે તેવી તેણે પ્રાર્થના કરી. પ્રાર્થના કરી કે વરસાદ ના થાય. આપણા જેવો સ્વભાવનો માણસ કે છે, શ્રાપ આપે છે વરસાદ ના પડવું. એ ચમત્કાર નથી, પણ ગુસ્સો છે. ઈલિયા બધાને દેખાડવા નતો માંગતો કે મારી પ્રાર્થના સંભળાય છે, પણ એક નફરત છે કે હું જે સેવક છું ને બધા તમે હેરાન કરો છો, યહોવાના સેવકોને, પ્રભુના લોકોને, ઇઝરાયલના લોકોને. અને એ પ્રમાણે એ પ્રાર્થના કરે છે અને લખ્યું છે એની પ્રાર્થના, એને વિનંતી કરી 3.5 વર્ષ સુધી પૃથ્વી પર, ખાલી ઇઝરાયલ નહીં, પૃથ્વી પર વરસાદ વરસ્યો નહીં. આ એનો ગુસ્સો જો, આખી પૃથ્વી પર. એલિયાનો જે કેરેક્ટર છે, એલિયાનો અર્થ થાય છે માય ગોડ ઇઝ યહોવા. બોલો એલિયા, 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 મારો દેવ યહોવા છે. આ માણસે પ્રાર્થના કરી યહોવા ને. અને પછી આગળ લખ્યું છે 18મી કલમ, ફરી પ્રાર્થના કરી એટલે આકાશમાંથી વરસાદ પડ્યો, ધરતીમાંથી સારો પાક નીપજ્યો. પ્રેઝ ગોડ. આયલિયા એ ફરીથી પ્રાર્થના કરે છે, માફી આપી દે છે, એ માફ કરે છે. અને બીજો અર્થ કહીશ તો એ પસ્તાવો કરે છે, એ પોતાની ભૂલને સ્વીકારે છે, એનો ગુસ્સો એ જતો કરે છે. જવા દો, રેવા દો, ચલા દો, વરસાદ પડવા દો. જો એલિયા મરી ગયો હોત તો દુકાળ 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 હોત, કારણ કે આ ગુસ્સો સેવકનો હતો. પ્રભુએ પોતાના શિષ્યોને કીધું, તમે જેને માફ કરો છો, સેવકોને કીધું, શિષ્યને કીધું, તમે જેને માફ કરો છો એના પાપ માફ થાય છે, તમે જરા કાયમ રાખો છો તો કાયમ રહે છે. એલિયા એ જ્યારે પ્રાર્થના કરી તો એના વિશે જરા વિચારતો હતો કે એલિયાની પ્રાર્થના એ ગુંજ્યા કરી, એલિયા પ્રાર્થના કરીને ચૂપ થઈ ગયો, પણ એ ગુંજ્યા કરી ગુંજતી રહી, વરસાદ ના પડે, વરસાદ ના પડે, વરસાદ ના પડે, વરસાદ ના પડે, વરસાદ ના પડે. ઇકોની જેમ એક વાર પ્રાર્થના કરી અને ગુંજા કરી, ગુંજા કરી, ગુંજા કરી, વરસાદ આવવા માંગતો હોય પણ ગુંજા કરતી હતી, વરસાદ સ્ટોપ, વરસાદ સ્ટોપ, વરસાદ સ્ટોપ, વરસાદ બનતા, વરસાદ બનતા, રોજ 24 કલાકની જેમ 7 વર્ષ સુધી એ પ્રમાણે કરો, ઇકોરો. પ્રાર્થના અને કહે છે કે ફરીથી પ્રાર્થના કરી અને આકાશમાંથી વરસાદ પડ્યો. 19મી કલમ, મારા ભાઈઓ આગળ સમજાવજ, જો તમારામાં કોઈ સત્ય માર્ગને મૂકીને આળે આળો, આપણે ઘણીવાર આળે કરીએ છીએ અને સેવક સમજાવે ત્યારે ખરાબ લાગે છે. હું કઈ સેવક નથી, ભાઈ છું. પ્રેઝ ગોડ.
પણ પ્રભુના વચનો આપણને ઠપકો આપે છે, પ્રભુના વચનો આપણને શીખવે છે. કોઈ પાછો ફેરવે છે તો તેને જાણવું કે તે જાણવું કે પાપીને તેના ભૂલ ભરેલા માર્ગથી જે પાછો ફેરવે છે તે પ્રાણને મોતથી બચાવશે અને પાપને ઢાંકે છે. કોઈ સત્ય માર્ગ મૂકીને આડે માર્ગે જાય. અને ઉપર પણ એક લખેલું છે 16મી કલમમાં, તમે નિરોગી થાઓ માટે પાપ એકબીજાને આગળ કબૂલ કરો અને એકબીજા માટે પ્રાર્થના કરો. પ્રાર્થના એ કરો કે એનો પાપ માફ થાય. એ પસ્તાવો કર્યો છે. ન્યાય માણસની પ્રાર્થના પરિણામે લખ્યું છે બહુ સાર્થક થાય છે. સાર્થક એટલે એ પૂરી થાય છે. સાર્થક એટલે ફળીભૂત થાય છે. અને લખ્યું છે એલિયાએ જ્યારે વિનંતી કરી તો એમ લખેલું છે કે એને બહુ પ્રમાણિકપણે પ્રાર્થના કરી. એને હૃદયથી લોકોને માફ કરીને પ્રાર્થના કરી, માફ કરો. અને પરિણામે દેવે માફ કર્યા અને 7-8 વર્ષ પછી આકાશ ઉગડી ગયું અને પાક ઉપજ્યો. એ જે કાર્ય છે એલિયાએ પ્રાર્થના કરેલી તેનો શ્રાપ હતો. એલિયાએ ફરીથી કીધું અર્નેસ્ટલી હૃદયથી માફી આપી દીધી. માફ કરવામાં આવે, માફ કરો, હૃદયથી માફ કરું છું. અને પરિણામે આકાશ ઉગડી ગયું. પ્રેસ ગોડ. આપણે જ્યારે ઈચ્છીએ છીએ કે કોઈનું ભલું થાય તો આપણે હૃદયથી માફ કરવા જોઈએ. આપણને ગુસ્સો આવવો સ્વાભાવિક છે. મને મોટાભાગે પ્રભુમાં ના ચાલતા લોકો પર બહુ જ બધો ગુસ્સો આવે છે. એ કદાચ મારા ઘરના હોય કે દૂરના હોય કે આપણા મંડળીના હોય, બધા પર મને બહુ બધો ગુસ્સો આવે છે. જ્યારે કોઈ બાઇબલ ના વાંચતું હોય ને વ્યર્થ વાતોમાં ઇન્ટરેસ્ટ ધરાવતા હોય ને પ્રભુને બીજું સ્થાન આપતા હોય ને પ્રભુને ગણકારતા ના હોય તો મને એટલો બધો ગુસ્સો આવે છે કે જેની હદ નથી. અને હું બિલકુલ પ્રાર્થના કરવા નહીં માંગતો, પણ મને એવું પ્રેરણા મળે છે કે પ્રાર્થના કર. બાકી મારો તો હું માફી માફ જ ના કરું એવું મારું હૃદય છે. પણ હું પ્રભુના કારણે માફ કરવા માગું છું અને માફ કરું છું. મને વધારે ગુસ્સો પ્રભુને જ્યારે કોઈ પ્રેમ નથી કરતો તો બહુ બધો ગુસ્સો આવે છે. એ ખબર નહીં, એ મારો ખરાબ સ્વભાવ છે, પણ પ્રભુને આ મારો પ્રેમ છે. પ્રભુને આપણે જ્યારે પ્રેમ કરે છે કોઈને આપણે બહુ બધા પ્રેમ કરતા હોય, જ્યારે કોઈ એના વિરુદ્ધ બોલતા હોય છે અને ગણકારતા ના હોય, જે કોઈ કદાચ વાઇફને પ્રેમ કરતા અને વાઇફનું કોઈ અપમાન કરતો હોય તો બહુ ગુસ્સો આવે. માં હોય સગી માં હોય તો તમાચોમાં એને પાણી નાખે, પ્રેમ કરતા હોય તો એ ટેટે નહીં ફેફે નહીં આને બિલકુલ કશું નહીં કરવાનું. બાળકને જો પ્રેમ કરતા હોય તો કે કોઈ એને ચીમટો ખડે તો કે એને આખું સળગાવી નાખીએ. હું શેતાને બહુ બધો પ્રેમ કરું છું, હજુ પણ બહુ બધો પ્રેમ કરું છું. માં જો કોઈ કદાચ પ્રેમ નહીં કર્યો હોય, જ્યારે એના મમ્મી એકવાર લઈ ગયેલા એના ઘરે, ત્યારે મેં એમ કીધું કે ગિરિરાજ સળગાવી નાખી શકું. એના પપ્પાના પપ્પાને બી મેં ગમે તેવું બોલેલો, ટાલ છે એમને તો એ રીતના બોલેલો. બહુ ગુસ્સો આવી ગયેલો, એમની જાણીને લાત મારેલી. સેવક તેલ પીવા ગયો, સેવક બેવક નહીં હું, કારણ પ્રેમ પ્રેમ છે. પ્રેઝ ગોડ. પ્રભુને પ્રેમ કરવો જરૂરનો છે. પ્રેઝ ગોડ. એલિયાએ પ્રાર્થના કરી 19મી કલમમાં, કોઈ સત્ય માર્ગ મૂકીને આડો જાય તો સ્વાભાવિક છે ગુસ્સો આવે, પણ પાછા ફેરવવું એ સેવકની ફરજ છે. ભૂલ ભરેલો માર્ગ તો છે જ, બધા ભૂલ ભરેલા માર્ગમાં છે, પણ એને પાછા ફેરવવું બહુ અઘરું છે, કારણ કે માફ નથી કરી શકતા. એને પાછા લાવવું. એલિયાએ કે છે સવા આપણા જેવો માણસ હતો. આ આખું પણ આપણે ખબર છે આ પ્રભુ જ કૃષ્ણનો ભાઈ કહેવામાં આવે છે. પણ લુકની સુવાર્તામાં, લુકની સુવાર્તા તેનો 9મો અધ્યાય, તેની 54, એ જોઈને તારા શિષ્યો યાકૂબ યોહાને પૂછ્યું, પ્રભુ તમારી ઈચ્છા છે અમે આગ વરસાવીએ? તમારો અપમાન કર્યું અમે બિલકુલ સહન નહીં કરીએ. અને યાકૂબ એ પ્રમાણે કહે છે તમારી ઈચ્છા છે અમે આગ વરસાવીએ?
પ્રભુ કે ના પાછા ફેરવો, એમની ભૂલ છે એમને પાછા ફેરવો, એમને બુદ્ધિ આપો. બીજો એક સેવક છે ઇબ્રાહિમ, 20મો અધ્યાય 17મી કલમ, ઉત્પત્તિ 20:17. ઇબ્રાહિમે અભિમેલેખને માટે પ્રાર્થના કરી, એની વાઈફને જ્યારે લઈ જાય છે તો સ્વાભાવિક છે કે ઇબ્રાહિમને ગુસ્સો આવે, સ્વાભાવિક છે ગુસ્સો આવે. અને ઊંઘ્યું, કોઈ ઊંઘી જા નથી હતી, કોઈ ઊંઘે નહીં. આ રાજા લઈ ગયેલો એની ઇબ્રાહિમની પત્ની સારાને લઈ ગયેલો. અને ત્યાં લખ્યું છે 17મી કલમમાં, પછી ઇબ્રાહિમે અને ઇબ્રાહિમે હા યહોવાને પ્રાર્થના કરી અને દેવે અભિમેલેખને અભિમેલેખને ને તેના તેની સ્ત્રીને તથા તેના દાસીઓને સાજા કર્યા. આમેન. સાજા કર્યા અને તેઓ જેવી ઇબ્રાહિમે માફી આપી, પ્રાર્થના કરી, પરિણામે જે વરસાદ અટક્યો હતો એ ફરીથી ચાલુ થયો. આપણે પ્રાર્થના કરતા રહીએ. પ્રેઝ ગોડ. આપણે બધાનું ભલું ઈચ્છે છે, પણ જેમ ખ્રિસ્તે જગત માટે પ્રાર્થના કરી, પણ એના શિષ્યો માટે પ્રાર્થના કરી, પ્રમાણે આપણા જે વાલા છે, આપણે જેના માટે આશીર્વાદ ઈચ્છે છે કે આ સ્વર્ગમાં હોય, અને પ્રભુનું આજ્ઞા છે તમે પ્રેમ કરો. પ્રેઝ ગોડ. એટલે આપણે જે પ્રેમ કરીએ છીએ એ લોકોને આપણે માફ કરવાને એમનું ભલું કરવું. પુનર્નિયમ 9મો અધ્યાય, જ્યારે લોકોએ પ્રભુના વિરુદ્ધ પાપ કર્યું, પુનર્નિયમ તેનો 9મો અધ્યાય 20મી કલમ, લોકોએ વાછરડું બનાવ્યું અને યહોવા હારુન પર પ્રભુ ગુસ્સે થયા, કેમ તેણે તેનો નાશ કરી નાખ્યો હોત. અને તે મૂસા કહે છે, તમે એનો નાશ નહીં કર્યો, મેં નાશ કર્યો. અને બીજી જગ્યાએ પ્રમાણે લખ્યું છે, 19મી કલમમાં વાંચે છે, યહોવા તમારા પર સખત નારાજ થયો, કોપાયમાન થયો, અને મેં તમારા પાપ લીધા. બીજી ભાષામાં એમ છે, મેં આઈ ટુક યોર સિન, મેં તમારા પાપ લીધા. એટલે દેવનો જે કોપ છે એ મેં લઈ લીધો, અને તમે જે ભૂલ કરેલી એમાંથી મેં તમને પાછા ફેરવ્યા, એ તો તમે રહેતા જ નહીં. 24મી કલમ આગળ વાંચીએ છે, ઓકે 22મી કલમ વાંચો, અને તાબેરા તથા મસા તથા કિબિયોન હતાવા આગળ પર તમે યહોવાને ફરીથી તમે પ્રભુને ગુસ્સો અપાવ્યો. અને જ્યારે યહોવાએ તમને કાદેશ બાર બરને આસથી એવું કહી મોકલ્યો કે ત્યાં જાઓ ને જે દેશ મેં આપ્યો તેનો વતન પ્રાપ્ત કરો, ત્યારે પણ તમે યહોવા તમારા દેવની આજ્ઞા વિરુદ્ધ ફિતૂર કર્યું, લડાઈ ના કરી, અને તમે તેના પર વિશ્વાસ ના કર્યો, તમે ભી ગયા તેની વાણી સાંભળી નહીં. જ્યારથી તમે ત્યાં જ્યારથી મારે તમારે તમારી સાથે ઓળખાણ થઈ ત્યારથી યહોવાની સામે તમે બંડખોર થઈ ચૂક્યા છે. પહેલાંથી જ્યારે આપણે મળ્યા ત્યાંથી આવું છે સ્વભાવ. એ મારે હું અગાઉથી જેટલા દિવસ ઊંધો પડી રહ્યો તેટલા દિવસ, એટલે 40 રાત દિવસ યહોવાની આગળ ઊંધો પડી રહ્યો, કેમ કે યહોવાએ મને કહ્યું હતું કે હું તેનો નાશ કરીશ. પ્રભુનો અવાજ એ કહ્યો હતો, હું મારી નાખીશ, હું નાશ કરીશ, હું નાશ કરીશ. તે માટે મેં યહોવાને પ્રાર્થના કરતા કહ્યું, હે યહોવા દેવ, તારા લોક તારા વારસો જેઓને તે તારા મહાન મહત્વ વડે છોડાવ્યા છે, તેઓને તું પરાક્રમી હાથ વડે મિસ્રમાંથી કાઢી લાવ્યો છે, તેઓનો પ્લીઝ નાશ ન કર. તારા સેવકો ઇબ્રાહિમ, ઈસાક, યાકૂબનું સ્મરણ કર. આ હટીલાઈ તરફ ન જો, તેમની દુષ્ટા તરફ ન જો, તેના તા પાપ તરફ ન જો. અને મૂસાએ લોકોના પાપો માટે માફી અપાવી અને પ્રભુને વિનંતી કરી, અને પ્રભુએ તેમને જવા દીધા. પ્રેઝ ગોડ.
જેમ એલિયાએ ગુસ્સામાં પ્રાર્થના કરી અને શ્રાપ મોકલ્યો, જેમ શિષ્યો ગુસ્સે થઈને બોલ્યા, જેમ ઇબ્રાહીમની વાઇફને લઈ ગયા, એટલે સ્વાભાવિક વાત છે કે એવો દિલદાર થોડો હતો, એમ થોડું સામેથી આપેલું કે હાલ આઘાની જેમ. હા, પણ એક સંજોગો અનુસાર આવું થયું. ઇબ્રાહીમની વાઇફ સારાને રાજા લઈ ગયો ત્યારે પણ ઇબ્રાહીમે પ્રાર્થના કરી, મૂસાએ પણ ઇઝરાયલ માટે પ્રાર્થના કરી. બીજો રાજા 19:15-20 ત્યાં જે હઝકિયા રાજા છે એને પણ જ્યારે પસ્તાવો કર્યો ત્યારે યશાયને એના માટે પ્રાર્થના કરીને કહે છે અને લખ્યું છે ત્યાં યશાયાએ બહુ પ્રમાણિકપણે પ્રાર્થના કરી. 15:20 બીજો રાજા 19:15-20 અને યશાયાની પ્રાર્થના પ્રભુ સાંભળી અને હઝકિયાને પ્રભુએ છોડી દીધો. 15:20 સાંભળ, હે યહોવા આંખ ઉઘાડ ને જો, અને સાનેરીબ ના વચનો જે વડે જીવતા દેવ ની નિંદા કરવા. આ જે રાજા છે એને જે બધું બનાવ્યું છે, વાંચો. હે યહોવા, ખરેખર આસુરના રાજાઓએ પ્રજાઓનો તથા તેમના દેશોનો નાશ કર્યો છે અને તેમના દેવોને બાળી નાખ્યા છે, કેમ કે તે દેવ નહોતા પણ માણસોના હાથનું કામ, એટલે લાકડું તથા પથ્થર હતા, તેથી તેઓએ તેમનો નાશ કર્યો છે. તો હવે હે અમારા દેવ યહોવા, હું તને કાલાવાલા કરું છું કે તું અમને તેના હાથમાંથી બચાવ, કે પૃથ્વીના સર્વ રાજ્યો જાણે કે તું હે યહોવા એકલો તું દેવ છે. ત્યારે અમોસના દીકરા યશાયા હિચકિયાને સંદેશો કહાવ્યો કે ઇઝરાયલનો દેવ યહોવા આમ કહે છે કે તે આસુરના રાજા સાનેરીબ વિરુદ્ધ મારી આગળ પ્રાર્થના કરી છે, તો મેં તારું સાંભળ્યું છે. પ્રેઝ ગોડ. તે પસ્તાવો કર્યો છે, તું મારા તરફ ફર્યો છે, એટલે તારું મેં સાંભળ્યું છે. યુના વિશે આપણને ખબર છે, યુનાને જ્યારે માટલા પેટમાં નાખવામાં આવ્યો ને પસ્તાવો કર્યો. યુનાનું પુસ્તક 2:1 એને પોતાની ભૂલને સ્વીકારી, એટલા માટે જ પ્રભુ એને જીવન આપ્યું અને બચાવી દીધો. યુના તેનો 2 વાંચો, 1 તે વખતે યુનાએ માછલીના પેટમાંથી પોતાના દેવ યહોવાની પ્રાર્થના કરી. પ્રેઝ ગોડ. આનો ગુસ્સો હતો કે હું પ્રભુના માર્ગમાં ન ચાલું અને આ માર્ગે આડા માર્ગે સત્ય મૂકીને આડા માર્ગે જાય છે અને જેવી પ્રાર્થના કરે છે પ્રભુએ તેની પ્રાર્થના વિનંતી કરી અને પ્રભુએ એની પ્રાર્થના સાંભળી. 10 અને યહોવાએ માછલીને આજ્ઞા કરી અને કોરી ભૂમિ પર એને ઓકી કાઢવામાં આવ્યો યુનાને. આપણે ખ્રિસ્તીઓ છે, આપણે પ્રાર્થના બહુ સામાન્ય કરીએ છીએ, ખાવાનું મૂક્યું હોય તો આમ જ સિમ્પલ પ્રાર્થના, એ પ્રમાણે આપણી બધી પ્રાર્થના છે. આપણે બહુ ગંભીરતાથી પ્રાર્થના કરવી, આપણે જ્યારે પ્રાર્થના કરીએ છીએ ત્યારે સમજણપૂર્વક પ્રાર્થના કરવી, એમાં કોઈ ખોટો ઈરાદો ન હોય. યાદ રાખવું કે પ્રાર્થના કરે છે પરિણામ લાવે છે, વિશ્વાસથી પ્રાર્થના કરવી. જેમ એલિયાએ ફરીથી પ્રાર્થના કરી, આકાશ ઉગડી ગયું, એને એ પ્રમાણે પ્રમાણિકતાથી કર્યું કે હું માફ કરું છું. એને એ પ્રમાણે વિશ્વાસ કરી લીધો કે મેં પ્રાર્થના કરી અને મારો ગુસ્સો છે, એટલા માટે દેવે આકાશ બંધ કર્યું છે. ફરીથી હું પ્રાર્થના કરીશ તો મારી પ્રાર્થના સંભળાશે. યાકુબ તેનો 4 તેની 3 લખેલું છે, તમે માગો છો તમને મળતું કેમ નથી, કારણ કે તમે જે માગો છો એ તમારા મોહશોખના પાછળ ખર્ચવા માટે ખોટા ઈરાદાથી માગો છો. ખોટો ઈરાદો
આપણી પ્રાર્થના અવિશ્વાસવાળી નહીં પણ વિશ્વાસવાળી પ્રાર્થના હોવી જોઈએ. નાની પણ પ્રાર્થના કરો, વિશ્વાસ સાથે પ્રાર્થના કરો, પરિણામ લાવે છે, સાર્થક થાય છે એ પ્રમાણે પ્રાર્થના કરવી. ઈરાદા, ખોટા ઈરાદા નહીં રાખવા, પણ માફ કરીને પ્રાર્થના કરવી, વેરભાવના નહીં રાખવું. ચોથા છે, પહેલી કલમમાં લખ્યું છે, તમારામાં લડાઈ છે, ઝઘડા ઝઘડા છે, આ બધું જે સ્વભાવ છે એના લીધે તમે આ સ્વભાવ ધરાવીને તમે પ્રાર્થના કરો છો, તમને મળતું નથી. પણ આપણે ભૂલ ભેલા માર્ગથી લોકોને ફેરવવાના જરૂર ના છે. પ્રેઝ ગોડ. જે ખોટા માર્ગે જાય છે, પહેલાં તો આપણે ખોટા માર્ગથી, જેમ યુના ખોટા માર્ગથી પાછો ફરે છે, પ્રાર્થના કરે છે. આપણે જ્યારે પ્રાર્થના કરીએ છીએ એ દેખાડીએ છીએ કે પ્રભુ હું નમી ગયો અને હું મારા ભૂલને સ્વીકારું છું. જે કોઈ પ્રાર્થના કરે છે એ બતાવે છે કે હું ખોટો છું અને મને માફીની જરૂર છે. આ જે યાકુબનો પત્ર 5મા અધ્યાયમાં જે લખેલું છે કે કોઈ માદો હોય તો તેને, જો તેને પાપ કર્યા હશે તો તેને માફ કરવામાં આવશે. કેમ? કારણ કે વિશ્વાસ સહિત કેટલી પ્રાર્થના માદાને બચાવશે. વડીલો આવશે, વડીલો તેને આગળ કહે છે પાપ કબૂલ કરશે એ માણસ. અને જે લખ્યું છે કે ન્યાયની પ્રાર્થના પરિણામે બહુ સાર્થક થાય છે. ન્યાય એટલે જે ધાર્મિકપણું ખરેખર કૃત્ય કરે છે, ન્યાય એટલે જે ખરેખર પ્રેમભાવમાં ચાલે છે. ન્યાય એટલે ખાલી વિશ્વાસની વાત નહીં, પણ વિશ્વાસ કરતી વ્યક્તિને ન્યાય ગણવામાં આવે છે. યાકુબનો પત્ર 2મા અધ્યાયમાં લખ્યું છે, જો કરણી ના હોય તો એકલો વિશ્વાસ હોવાથી તે નિર્જીવ વિશ્વાસ છે. 7મી કલમ, વિશ્વાસ તેની સાથે કાર્ય ન હોય તો તે એકલો હોવાથી, વિશ્વાસ એકલો હોવાથી નિર્જીવ છે, કામ વગરનો વિશ્વાસ છે. એ વિશ્વાસ અસર નથી કરતો. આપણે ખરેખર જ્યારે માફ કરીએ છીએ ત્યારે આપણે ખરેખર એવું બતાવીએ છીએ કે હું એમાં માનું છું કે માફ નથી કરતો, એટલા માટે મારી પ્રાર્થના નથી સંભળાતી, પણ માફ કરું છું ત્યારે મારી પ્રાર્થના સંભળાશે. અને મેં માફ નથી કર્યા એટલા માટે આવી સ્થિતિ છે એની, પણ હું જો ખરેખર માફ કરીશ તો ખરેખર એની પરિસ્થિતિ બદલાશે. એ વિશ્વાસ છે. જો કોઈ કહે મને વિશ્વાસ છે અને બીજો કહે મને કરણી છે, તો કહે છે તારો વિશ્વાસ મને કરણી વગર કોઈ દેખાડી નથી શકતું, મારો વિશ્વાસ તે કરણીથી દેખાડીશ. 19મી કલમ, તું વિશ્વાસ કરે છે, દેવેક છે તો તું સારું કરે છે, ભૂતો પણ આ પ્રમાણે વિશ્વાસ કરે છે અને કાંપે છે. જ્યારે ઇબ્રાહિમે બલિદાન આપ્યું, 22મી કલમ, તું જુએ છે ઇબ્રાહિમ પાસે છરો લાકડા અને ઈસાક પણ હતો, કરણીઓ હતી, કરણીઓ સાથે વિશ્વાસ હતો અને કરણીઓથી વિશ્વાસને સફળ કરવામાં આવ્યો. 24મી કલમ, તમે જુઓ છો એકલા વિશ્વાસથી નહીં પણ કરણીઓથી માણસને ન્યાય ઠરાવવામાં આવે છે. એટલે જ્યારે એલિયાએ પ્રાર્થના કરી તો એ ન્યાય માણસની પ્રાર્થના, ન્યાય માણસની પ્રાર્થના પરિણામે સાર્થક થાય છે. એવું નહોતું કે કાગનું બેસું ડાળના પડા જેવું. મુસાના સમયમાં જે કોપ આવ્યો તો એવું નહોતું કે આમ જ કુદરતી બને લિયાપત. એ બધી ખરેખર આત્મિક બાબત હતી. અને મુસાએ ઇઝરાયલ માટે જે એમની ભૂલો હતી એ વાછોડી લીધું, આગમાં નાખ્યું, એ બધું ફેંકી દીધું, બહાર નાખ્યું. આના કારણે આવ્યું છે એવું મુસાએ દેખાડ્યું કે આ બધી વસ્તુના લીધે કોપ છે. અને મુસાએ બધું લઈને પોતાના વિશ્વાસને દેખાડ્યું કે આ બધી વાત અડચણ વાત છે, નડતણ વાત છે, અને હારુને પાપ કરાવ્યું છે. અને એને પ્રાર્થના કહીને, મુસાએ પ્રાર્થના કહીને બતાવ્યું કે ખરેખર આ બધા કારણના લીધે કોપ આવ્યો છે. અને જેમ એલિયાએ પણ પ્રાર્થના કરી એટલે માફી આપી, એવું નહીં કે મેં પ્રાર્થના કરી અને વરસાદ અટક્યો છે, ના, ગુનો છે એના કારણે બધી જગાએ આ થયું છે. પણ
જેમ ઈલિયા પ્રાર્થના કરી એટલે ખરેખર માફી આપી. પ્રેઝ ગોડ. તો એ છે, દેખાડે છે કે એ ન્યાયપણું છે, એ વિશ્વાસ છે. એટલે આપણે જ્યારે પ્રાર્થના કરીએ આપણે વિશ્વાસથી કરીએ. પ્રેઝ ગોડ. વિશ્વાસ એટલે આપણી ભૂલો પ્રભુ આપણે જેમ બતાવે, જેમ જેમ બતાવે આપણે બધી બાબત નહીં સુધરીએ અને સત્ય માર્ગ જો મૂકી દો છે તો પાછા પ્રભુના માર્ગમાં આવીએ. કારણ કે જ્યારે આપણે પાછા આવીએ છીએ આપણા પાપને પ્રભુ ઢાંકે છે. પાપના પૂંજને, પાપમાં એક થૂક કરેલું જે બધું અન્યાય છે એને પ્રભુ ઢાંકી દે છે. પ્રભુ દયા કરે. પ્રેઝ ગોડ. બધા પર કૃપા કરે. આમેન. પ્રાર્થના કરીએ. આપણે આંખો બંધ કરી હાલો લઈએ. આપણે અને માનીએ એલિયા જેવી પ્રાર્થના કરી અને ત્યાં લખેલું છે અને આકાશ ફરીથી ખુલી ગયું અને ધન્ય પાક્યું, વરસાદ વરસ્યો, ધન્ય પાક્યું. અને જેમ ઇબ્રાહિમે પ્રાર્થના કરી અને અવિવેકને ભૂલ સમજાય, જેમ મૂસાએ પ્રાર્થના કરી ઇઝરાયલ ને એમની ભૂલ સમજણ નથી અને મૂસાએ એ બધા વાછરડા ને બધા વ્યર્થ વાતોને લઈને અગ્નિમાં બાળ નાખીને બતાવ્યું આ તમારી ભૂલો છે. ભૂલ ભેલા વાતથી લોકોને મૂસાએ ફેરવ્યા. પ્રભુ ઈચ્છે છે આપણી ભૂલો આપણે જોઈ શકીએ. પવિત્ર આત્મા આપણી ભૂલો બતાવશે, પણ જરૂરનું છે આપણે નમ્ર થઈએ અને પ્રભુને જે પસંદ છે એ કરતા રહીએ. આપણે આરાધના જો ના કરતા હોય તો એની આરાધના કરીએ. નથી કરતા એ પાપ છે. પ્રવચનને નથી માનતા તો એ પાપ છે. બધા જ પાપને દૂર કરીએ, કારણ કે એનો ઘડો ભરાય છે. પણ પ્રભુ કૃપા આપે છે. જ્યારે પાછા ફરીએ છે તો આપણને પ્રભુ મોતથી ઉગારે છે અને પાપને ઢાંકે છે. પ્રભુ આભાર, અમારા પાપોની માફી આપનાર તમે છો. ઓ પ્રભુ, અમે સત્ય માર્ગને, જે પ્રમાણિકતાનો માર્ગ છે, વિશ્વાસનો માર્ગ છે, ન્યાય જીવનનો માર્ગ છે, એને જો તજ્યો હોય અમે માફી માગીએ છીએ. ઓ પ્રભુ, માફ કરો એ બધી નાની નાની ભૂલો જે છે એને અમે હટાવીએ છીએ કે જેથી દ્વાર ખુલે. જેમ માછલીએ પોતાનું મોં ખોલી નાખ્યું, જેમ અભિમેલકના ઘરમાં જે શ્રાપ હતો દૂર થયો, દરવાજા ખુલ્યા, જેમ આકાશની બારીઓ ખુલી ગઈ એલિયાની પ્રાર્થનાથી અને મૂસાની પ્રાર્થનાથી, કોપ સમય ગયો. ઓ પ્રભુ, જે કઈ એવી બાબતો છે અમે વિશ્વાસથી માગીએ છીએ. પ્રભુ હું માગું છું બેસેલા સાંભળનાર દરેક માટે માગું છું, જો પાપ છે એનું ભાન થાય અને કબૂલ કરે દરેક, એનો ત્યાગ કરે અને દયા, તરત દયા થાય. ઓ પ્રભુ, દયા કરો. હું મધ્યસ્થી કરું છું, પ્રાર્થના કરું છું, દયા થાય, સહાયપણું આવે, ખુલી જાય દ્વાર, ખુલી જાય ખ્રિસ્તના નામમાં દરવાજા, ખુલી જાય આશીર્વાદ અટકાયો હોય એ દરવાજો ખુલી જાય. ઓ પ્રભુ, તમે છો અમારા મધ્યસ્થ, તમારી જ રીતે જ અમારી પ્રાર્થના સંભળાય છે. અમે તમારો આભાર માનીએ છીએ પ્રભુ. જીવતા પ્રભુ, અમારા પાપનું ભાન કરાવનાર તમે છો. અમારી ભૂલોને અમે કોઈને કહી નથી શકતા, પણ પ્રભુ તમે કેવળ પવિત્રમાં તમે જ છો જેમને પાપનું સ્મરણ કરાવો છો, યાદ કરાવો છો, સમજાવો છો, પ્રગટ કરો છો. અમારા પાપને તમે પ્રભુ બતાવો છો, જણાવો છો, અમને અમારા સાથે વાત કરો, દરેકની સાથે વાત કરો પ્રભુ. અને પ્રભુ અમે દરેકને માફ કરીએ, જો માફ ના કર્યા હોય માફ કરીએ. એક બાબત છે પ્રભુ, એ બધી વાતને તમે દૂર કરો, અમને માફી આપો. મધ્યસ્થ ખ્રિસ્ત અમે તમને માન આપીએ છીએ, કારણ કે તમારા દ્વારા જ પ્રાર્થના સંભળાય છે, તમારા લીધે જ પ્રાર્થના સંભળાય છે. જેમ મૂસા ઇઝરાયલ માટે પ્રબોધક હતો અને દેવના ઠેકાણે હતો અને તેના લીધે ઇઝરાયલ બચ્યું, અને હા મૂસાના પ્રાર્થના લીધે જ ઇઝરાયલને જીવન મળ્યું. ઓ પ્રભુ, તમારા લીધે જ અમને જીવન મળે છે ખ્રિસ્ત, તમારા લીધે જ અમને વર્ષો મળે છે, તમારી રેમ નજરના લીધે જ અમને કાપી નથી નાખવામાં આવ્યા પણ રાખવામાં આવ્યા છે. ઓ પ્રભુ, તમારી મધ્યસ્થી, તમારી
રહેમ નજર માટે અમે આભાર માનીએ છીએ. અમારા પાપોને ઢાંકી દો પ્રભુ, અમે તમારી તરફ ફરીએ છીએ, સત્ય તરફ ફરીએ છીએ. પ્રભુ જો મારા હૃદયમાં કઠણતા હોય દૂર કરો, અરેખાય હોય, નફરત હોય દૂર કરો, આપબળાઈ હોય દૂર કરો, ગુસ્સો હોય, અભિમાન હોય દૂર કરો, એ વ્યર્થ વાતો દૂર કરો, અને પ્રભુ અમને શુદ્ધ કરો, પવિત્ર કરો. પ્રભુ તમારા લોકો માટે અમે મધ્યસ્થ બનીએ. પ્રભુ સહાય કરો, આ બધી વાતો સમાજ માટે દરેક સહાય કરો. આ વચન વવાય સ્વાગત ફળ લાવવા માંગુ છું, ખ્રિસ્તના નામમાં કહું છું, આમેન. રસગુલ્લા સાથે કહો, તમારા પપ્પા કોણા કોઈ તમનાઓ કોણા જાઓ આકાશમાં, તમારી ઈચ્છા પૂરી થાઓ. યસ સ્વામી, હું માફ કરું છું, તમને માફ કરું, મેં પ્રશ્ન કર્યો, સસા છો રાજી સારા કપૂર સેવા સે. રસ ગોડ, રસ ગોડ.